કેમ છો બાળ મિત્રો મજામાં છો ને તો આપણે આગળના વિડિયોમાં પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો જોયા એમાં આપણે કયો કયો ગુણધર્મ જોયો બાળ મિત્રો ક્રમનો ગુણધર્મ જોયો સંવૃતતાનો જોયો અને જૂથનો ગુણધર્મ જોયો હવે આપણે આગળનો વિડિયો ગુણધર્મ જોઈશું કે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે 1 કેવી છે બાળ મિત્રો તટસ્થ સંખ્યા કોની ગુણાકારની બરાબર હવે તટસ્થ એટલે શું તો કોઈ પણ સંખ્યા જોડે આપણે 1 નો ગુણાકાર કરીએ તો પરિણામ આપણે a ની h મળે હવે તમે જો બીજી કે 1 સાથે ન કરો પણ બીજી કોઈ સંખ્યા સાથે કરો તો એનો એ મળે છે ન મળે જો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે અહીંયા -3 અને ગુણ્યા આપણે 3 2 કરીએ બરાબર તો જો એનો એ મળે છે તો અહીંયા 3 2 6 કેવા મળશે બાળ મિત્રો -6 તો એના એ તો નથી મળતા તો જો હવે -3 ના કોની સાથે ગુણાકાર કરીશું એક સાથે કરો જો તો 3 એક 3 -3 મળે જો એની સંખ્યા મળી તો કોઈ પણ સંખ્યામાં એનો એક સાથે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ એની સંખ્યા મળે તો જો અહીંયા નિયમ શું કહે છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એટલે કેવી સંખ્યાનો બાળ મિત્રો પૂર્ણાંક સંખ્યાનો શું કરવાની છે ક્રિયા ગુણાકાર તો ગુણાકાર એક સાથે કરતા આપણને પરિણામ એટલે કે જવાબ કઈ મળે છે બાળ મિત્રો એની એ જ સંખ્યા મળે છે તો આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરતા પરિણામ એની એ જ સંખ્યા મળે છે બરાબર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા જે ઉદાહરણ લખ્યું એ પ્રમાણે અહીં બીજું ઉદાહરણ તમે બોલો બાળ મિત્રો ચલો તો કઈ ઉદાહરણ બોલો બાળ મિત્રો બોલો ચલો -4 ઓકે તો અહીંયા -4 ગુણ્યા કોની સાથે કરવાનું બાળ મિત્રો 1 સાથે તો જ આપણને એ મળે તો 4 એક 4 પણ ઋણ ગુણ્યા ધન કરીએ તો બાળ મિત્રો શું મળે આપણને ઋણ મળે છે એ જ રીતે આપણે બીજી કોઈ સંખ્યા લો ધન લો તો અહીંયા 12 લઈએ છે તો 12 એક 12 તો આપણને પરિણામ એમને મળે છે તો જો આમ કોઈ પણ સંખ્યા હોય પૂર્ણાંક તો એને એક સાથે કરીએ તો આપણને પરિણામ એની સંખ્યા મળે છે ત્યાર પછી આપણે નવો ગુણધર્મ જોઈશું તટસ્થ સંખ્યા જોઈ અવ શૂન્ય સાથે તો શૂન્ય સાથે ગુણાકાર કરતા બરાબર શૂન્ય સાથે ગુણાકાર તો જુઓ કોઈ પણ સંખ્યા હોય પૂર્ણ હોય પૂર્ણાંક હોય કે કોઈ પણ હોય તો આ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગુણાકાર શૂન્ય સાથે કરતા ગુણાકાર શૂન્ય સાથે કરતા સાથે કરતા પરિણામ શું મળે બાળ મિત્રો કે આપણે તો બીજા ધોરણથી પણ અહીં આવ્યા છે બરાબર ને શૂન્ય સાથે કરતા પરિણામ શૂન્ય જ મળે શું મળે બાળ મિત્રો શૂન્ય પરિણામ શૂન્ય જ મળે છે જો બાળ મિત્રો તો આમ આપણે કોઈ પણ સંખ્યા લઈએ ભલે આપણે 12 ગુણ્યા 32 ગુણ્યા 35 ગુણ્યા 45 ગુણ્યા શૂન્ય હોય તો ગુણાકાર કરાય ન કરાય આ બધાનો ગુણાકાર કરીએ પણ જો પાછળ શૂન્ય હોય કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય તો જવાબ શૂન્ય જ આવવાનો છે તો આમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો ગુણાકાર આપણે શૂન્ય સાથે કરતા પરિણામ કેવું મળે છે બાળ મિત્રો શૂન્ય જ મળે છે જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ -15 ગુણ્યા શૂન્ય તો જો 15 એ પૂર્ણાંક સંખ્યા છે શૂન્ય પણ પૂર્ણાંક સંખ્યા છે પણ પરિણામ કેવું પડશે બાળ મિત્રો શૂન્ય જ મળે છે બરાબર જો કદાચ આવું આપેલું હશે તમને રકમમાં કોઈ દિવસ આવશે આવું દાખલો ગણ -15 ગુણ્યા 23 ગુણ્યા 35 ગુણ્યા શૂન્ય ઓહો હો 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 કેટલી સારી ચાર સંખ્યાઓનો કરણ હા અહીંયા તો બેનું જ આવે પણ આવું ઉદાહરણ તમારે હશે પરીક્ષામાં દાખલામાં પૂછાશે વિકલ્પમાં પૂછાશે ખાલી જગ્યા કરીને અહીંયા પૂછાય તો તમે શું કરશો ખબર છે -15 ગુણ્યા 23 કરશો પછી એનું પછી એનો ગુણાકાર હશે એની જોડે 35 કરશો પછી યાર ભાઈ અહીંયા ચાર સંખ્યા આપેલી છે પણ ચારે સંખ્યાઓમાં જો કોઈ સંખ્યા શૂન્ય હોય તો ચિંતિત જવાબ શૂન્ય જ બનવાનો એટલે ગણ્યા વગર આપણે સરળતાથી શૂન્ય જવાબ મૂકી શકીએ કે કારણ કે ઉમે કેટલી સંખ્યા હોય પણ એમાં જો એક શૂન્ય
संख्या बनी जाए એટલે કે 1 15 માઈનસ 15 23 ગુણ્યા 35 આ બધાનો ગુણાકાર થાય પણ એ બધો જવાબ આવે એમ તમે શૂન્ય સાથે કરો તો જવાબ તો શૂન્ય જ ને એટલે અહીંયા ગુણાકાર કરવા બેસાય નહીં બરાબર ત્યાર પછી આપણે જોઈએ છે વિભાજનનો ગુણધર્મ કયો બાળ મિત્રો વિભાજનનો ગુણધર્મ જોઈએ છે તો અહીંયા ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે બાળ મિત્રો વિભાજનનો ગુણધર્મ હવે અહીંયા વિભાજનનો ગુણધર્મ તો ગુણાકારનો સરવાળા પર અને ગુણાકારનો બાદબાકી પર પણ વિભાજન થઈ શકે છે બરાબર તો અહીંયા લખીશું પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે જો બાળ મિત્રો અહીંયા તમારે સરવાળાની જ ક્રિયામાં ગુણાકારનું વિભાજન કરવાનું છે આગળ 8મા ધોરણની અંદર તમારે ગુણાકારનું બાદબાકી પર પણ વિભાજન પૂછાય છે એટલે અત્યારથી જાણકારી માટે કે પૂર્ણાંક સંખ્યાઓનું બરાબર ગુણાકારમાં એનું સરવાળા પર અને બાદબાકી બંને પર વિભાજન થઈ શકે છે આપણે 7મા ધોરણમાં ખાલી ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય એવું જ આપણે જોવાનું છે તો જો બાળ મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ માટે જે ગુણાકાર હોય એનું સરવાળા પર વિભાજન થઈ શકે છે બરાબર હવે આગળ જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે થાય છે બરાબર તો અહીંયા ઉદાહરણ છે ઉદાહરણ તરીકે -4 બરાબર ગુણ્યા 5 3 બરાબર -4 ગુણ્યા 5 -4 ગુણ્યા 3 જો બાળ મિત્રો પહેલા આપણે નિયમ દ્વારા હું તમને સમજાવું છું કે અહીંયા આપણે a છે એનો b + c એટલે કે અહીંયા 3 સંખ્યાઓ જોઈએ વિભાજન માટે કેટલી સંખ્યાઓ જોઈશે 3 સંખ્યાઓ હોય બરાબર એમાં અહીંયા b અને c એટલે કે આ b અને c નો શું કરવામાં આવે છે બાળ મિત્રો સરવાળો કોની સાથે b અને c નો સરવાળો કરવાનો પછી એનો જે પરિણામ આવે એને આપણે a સાથે શું કરી દેવાનું બાળ મિત્રો ગુણાકાર તો જો આપણે અહીંયા સરવાળો છે શું છે ભાઈ આ ગુણાકાર છે એટલે આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર તો એનો આપણે ગુણાકારનો સરવાળા પર વિભાજન કરીશું તો પહેલા અહીંયા તમારે શું કરવું પડે a નો b સાથે ગુણાકાર કરવો પડે એટલે કૌંસમાં લખીશું આપણે a ગુણ્યા b જો હવે અહીંયા ગુણાકાર હતો ને એનો અહીંયા બે સંખ્યાઓ વચ્ચે શેની નિશાની આવી જશે બાળ મિત્રો પ્લસ તો અહીંયા જે વચ્ચે નિશાની હોય એ તમારે અહીંયા આવે કારણ કે a નો b જોડે પણ ગુણાકાર કરવાનો છે અને પછી એ છે એનો પણ તમારે c સાથે ગુણાકાર કરવાનો છે તો એ બંનેનો ગુણાકાર કર્યા પછી વચ્ચે અહીંયા જે નિશાની હોય એ આવે એટલે અહીંયા આપણે a ગુણ્યા c બરાબર એ બંનેનો ગુણાકાર કરવો પડે હવે જો અહીંયા ચાર સંખ્યાઓ આપેલી છે શું આપેલી છે ચાર સંખ્યાઓ આપેલી છે 1 2 3 અને 4 બરાબર હવે આ જારેમાં જે સંખ્યા સરખી હોય એને કોમન કાઢવી પડે તો સરખા કોણ છે a તો આપણે a કોમન કાઢી લીધા હવે વધ્યું કોણ b બરાબર અને કોણ વધ્યું c તો જો રકમ જે છે એની આપણે આવી જાય છે એટલે જ્યારે તમારે પરીક્ષા આગળ છે તમારે દાખલા કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી દાખલા ગણો એ રીતે તમને કેવું આવશે ચાર રકમ આપી દીધી હશે એટલે આવી ચાર રકમ આપી દીધી હશે અને ગુણાકારનો સરવાળા પર વિભાજન હોય તો ગુણાકારની પણ નિશાની હશે અને સરવાળાની પણ હશે તો એમાંથી તમારે ચાર સંખ્યાઓમાંથી એક સંખ્યા શું કરવી પડે બાળ મિત્રો કોમન કાઢવી પડે હવે એ કોમન કાઢી દીધો વધ્યું કોણ b અને c એ બંને વચ્ચે શેની નિશાની આવે બાળ મિત્રો પ્લસ ની તો જો તમે આ રીતે પણ દાખલો અહીંયા ગુણાકારનો છે પણ આ ગુણાકારનો અહીંયા સરવાળા પર વિભાજન કરે છે તો આપણે એ જ નિયમ પ્રમાણે આગળ ઉદાહરણ જોઈએ તો અહીંયા આપણે ત્રણ સંખ્યાઓ આપેલી છે એટલે આપે છે -4 ગુણ્યા 5 3 બરાબર અહીંયા આપણને 5 અને 3 છે એ બંનેનું જૂથ બનાવેલું છે એટલે કે અહીંયા a કૌંસમાં b + c એવો અહીંયા આપેલું છે બરાબર એનો અહીંયા આપણે -4 અને 5 જોડે ગુણાકાર કરવાનો છે અને -4 ગુણ્યા 3 જોડે પણ ગુણાકાર કરવાનો તો આપણે આ જે બરાબર છે એની આ બાજુ કઈ સંખ્યા છે બાળ મિત્રો ડાબી
તો આપણે ડાબા અને જમણા બંને રીતે આપણે ગણી શકીએ છીએ તો આપણે પહેલા ડાબી બાજુનું ગણીશું ડાબા બરાબર કઈ રકમ આવશે -4 ગુણ્યા અહીંયા તમારે 5 અને 3 નું જૂથ બનાવ્યું છે 5 + 3 એટલે તમારે અહીંયા રકમ ડાબા બરાબર પહેલા 5 અને 3 નું શું કરવું પડે બાર મિત્રો સરવાળો કરવો પડે તો અહીંયા -4 ગુણ્યા હવે અહીંયા જો સરવાળો કરવાનો છે બંને ધન સંખ્યા છે એટલે 5 વત્તા 3 કેટલા થશે બાર મિત્રો 8 થશે બરાબર એટલે 5 ના 3 8 અને જવાબ ધનમાં જ આવશે હવે જો ગુણાકાર આવી ગયો તો તમારે એક ઋણ સંખ્યા છે અને એક ધન છે તો ઋણ ગુણ્યા ધન બરાબર બાર મિત્રો શું થાય ઋણ વેરી ગુડ તો 8 4 કેટલા થશે બાર મિત્રો 32 તો -32 થાય જો આ ડાબી બાજુ આપણે ગણો તો કેટલો આવ્યો -32 હવે આપણે જવાબ કરી ગણીને જમી બેસ જવાબ બરાબર હવે જમણી બાજુ આપણે કઈ સંખ્યા આપી છે -4 -4 ગુણ્યા 4 ગુણ્યા 5 પ્લસ -4 ગુણ્યા 3 જવાબ આવી ગયો અહીંયા આવો વિભાજનનો દાખલો તમારે પૂછાશે આ રીતના રકમ પરીક્ષામાં પૂછાશે તમારે આ રીતે દાખલા કરવાના છે તો જો અહીંયા -4 ગુણ્યા 5 વત્તા -4 ગુણ્યા 3 4 સંખ્યા આપી છે એમાંથી બે સંખ્યા સરખી છે કઈ -4 બરાબર આ બંને સરખા છે તો એને આપણે કોમન કાઢી લઈશું એટલે -4 કોમન કાઢી લીધા હવે અહીંયા શેની નિશાની આવશે બાર મિત્રો ગુણાકારની હવે વધ્યું કોણ 5 અને 3 તો એ બંનેને કૌંસમાં લખવાની એટલે 5 + 3 બરાબર હવે એ બંને વચ્ચેની સરવાળાની નિશાની છે એટલે અહીં આપણે સરવાળી કરી એટલે -4 નો પણ 5 જોડે ગુણાકાર છે તો ગુણાકાર થયો હવે -4 નો પણ 3 જોડે ગુણાકાર છે એટલે અહીંયા ગુણાકારની નિશાની આવે અહીંયા પ્લસ ની આવે હવે તમારે પહેલા શું કરવું પડશે તો -4 બરાબર અને એનો 5 નો શું કરશો તમે સરવાળો કરશો એટલે 8 આવી ગયા એટલે આને આવે હવે તમે -4 ગુણ્યા 5 પણ કરી શકો છો બરાબર તો આપણે આ રીતે જે દાખલો કરીએ છીએ ચાર સંખ્યા કરીએ રીતે તો એ -5 પ્લસ અહીંયા -4 ગુણ્યા 5 + 3 કર્યો બરાબર તો તમારે અહીંયા વિભાજનના ગુણધર્મોની અંદર કોમન કાઢવાનું હોય છે પણ અહીં આપણે સીધું ગુણાકાર કર્યું કરીએ ડાબા અને જવાબ બંને સરખું કરી તો -4 અને 5 નો આપણે ગુણાકાર કરીએ આ બંનેનો ગુણાકાર કરીશું પછી અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું જો -4 પંચ્યા 20 એટલે -20 આયા અહીંયા શેની નિશાની છે બાર મિત્રો પ્લસ હવે 4 તારી 12 એટલે કે -12 બરાબર હવે જો અહીંયા બંને સંખ્યાઓ વચ્ચે શેની નિશાની છે પ્લસ ની તો સરવાળાનો નિયમ યાદ કરો કે બંને સંખ્યાઓના ચિહ્નો સરખા હોય તો શું કરવું પડે બાર મિત્રો સરવાળો કરવો પડે તો 20 વત્તા 12 કરીએ તો કેટલા થાય બાર મિત્રો પહેલા 10 ઉમેરી દેવાના અને પછી 2 ઉમેરી દેવાના તો 32 થાય એટલે 20 ની અંદર 10 ઉમેર્યા એટલે 30 અને 30 ની અંદર 2 ઉમેર્યા એટલે 32 ન ફાળો તો તમે અહીંયા રકમ કરી શકો છો 20 વત્તા 12 2 અને 2 વત્તા 1 કરો એટલે 3 કેટલા થયા 32 પણ કેવા આવશે મોટી સંખ્યા છે 20 મોટા છે એટલે -32 તમારે જો બાર મિત્રો તો બંનેનો પરિણામ કેવો મળ્યો સરખું એટલે અહીંયા આપણે લખી શકીએ ડાબા બરાબર જબા શું લખીએ ડાબા બરાબર જબા બરાબર એટલે કે અહીંયા -4 ગુણ્યા કૌંસની અંદર 5 + 3 બરાબર -4 ગુણ્યા 5 ગુણ્યા -4 બરાબર અહીંયા પ્લસ છે ગુણ્યા કેટલા છે બાર મિત્રો 3 સાબિત થાય છે એટલે કે બંનેના પરિણામ ગુણાકાર છે બરાબર તો ગુણાકારનો સરવાળા પર વિભાજન થઈ શકે છે હવે જો મેં તમને અહીંયા દાખલા ગણાવ્યા છે બે રીતે ડાબા અને જબા બંને ગણાવ્યા અહીં -4 ગુણ્યા 5 + 3 એટલે કે તમને પરીક્ષામાં 4 રકમ આપી હોય એમાંથી તમારે 2 રકમ સરખી હોય એટલે એનો કોમન કાઢી લીધી એટલે કે -4 કોમન કાઢ્યા હોય અને આ 5 અને 3 હોય એ બંનેનો અહીંયા શું કરવું પડે પ્લસ કરી દેવું પડે એટલે અહીંયા તમે ગુણાકારનું શું કર્યું સરવાળા પર વિભાજન કર્યું 5 વત્તા 3 કરે એટલે કેટલા મળે 8 અને 4 8 32 એટલે પરીક્ષાની અંદર કે તમારે હવે દાખલા ગણો ગુણાકારનું સરવાળો એટલે તમારે આ રીતે ગણવાનું છે આ રીતે ગણવાનો નથી આ તો સાબિત કરવા માટે ડાબા અને જવાબ બંને રીતે ગણીએ તો સરખો જવાબ મળે છે પણ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી દાખલા ગણો તમારે કઈ રીતે ગણવાનો છે આ રીતે ગણવાનો છે આ તમને વસ્તુ જાણકારી માટે ગણાવેલું છે એટલે આ જ રીતે ચાર સંખ્યાઓ એમાંથી આપણે આ બે સંખ્યા સરખી હતી એને કોમન કાઢી દીધી અને જે વધ્યા હતા 5 અને 3 એનો સરવાળો કરી દેવાનો અને પછી પરિણામ એટલે આ જ ગુણધર્મ વિભાજન હોય આ રીતે ગણવાનું બરાબર હવે
આગળના વિડિયોમાં આપણે ગુણાકારનું સંખ્યા રેખા ઉપર કેવી રીતે કરી શકાય છે સંખ્યા રેખા દ્વારા ગુણાકાર શીખીશું આની તમે શોર્ટ સ્ક્રીન પાડી શકો છો થેન્ક યુ